વડોદરા શહેરના રેલવે સ્ટેશન પાછળ આવેલી ગેલોડ રેસ્ટોરન્ટમાંથી ઢોસામાંથી જીવડું નીકળ્યું હતું, જ્યાં ફૂડ સેફટી ઓફિસરોએ રેસ્ટોરન્ટમાંથી ખાદ્ય પદાર્થના નમૂના લીધા હતા. શહેરના રેલવે સ્ટેશન પાછળ આવેલી ગેલોડ રેસ્ટોરન્ટમાં બપોરે એક ગ્રાહકે મંગાવેલી ઢોસામાંથી જીવડું નીકળતા તેણે ભારે હોબાળો મચાવ્યો હતો. ગ્રાહકની ફરિયાદના પગલે રજાના દિવસે પણ કોર્પોરેશનના ખોરાક શાખાના ફૂડ સેફટી ઓફિસરોએ સ્થળ પર દોડી જઈ ખાદ્ય પદાર્થના સેમ્પલ તપાસ અર્થે કબજે લીધા હતા. તદુપરાંત કિચનમાં તપાસ કરી રેસ્ટોરન્ટ સંચાલકને શેડ્યુલ 4 ની નોટિસ આપી હતી. ઘટના એવી છે કે સ્ટેશન વિસ્તારની પાસે ગેલોડ હોટલ આવેલી છે. ત્યાં આગળ આજે આપણે નાસ્તા કરવા માટે આવેલા હતા અને એની અંદર ફૂડની અંદર ઢોસા જેવી આઈટમ મંગાવી હતી. એની અંદર આ બનાવ બનેલ છે કે જીવડા એની અંદરથી નીકળ્યા છે. દિવસ પહેલા પણ આ બનાવ બનેલો હતો, તે છતાં આપણે હોટલના મેનેજર છે એને જાણ કરી, એને કોઈ કાયદેસરની કાર્યવાહી કરી નહીં. તે છતાં આજે હું સવારે એકવાર નાસ્તો માટે આવેલો ત્યારે પણ આ બનાવ બન્યો છે. માંગણી એવી છે કે ફૂડ ડિપાર્ટમેન્ટ જે આપણે બધે એવી રીતના તપાસ કરી રહ્યા છે, બધે રેડ પાડી રહ્યા છે, તો આવી બ્રાન્ડ હોટલોને કેમ છોડી રહ્યા છે? એટલે આપણી એક માંગણી એવી છે કે બ્રાન્ડ હોટલોને પણ એકવાર રિસર્ચ કરવું જોઈએ લોકો. We'll be right back.